2492 1805 ગુરુવાર તારીખ 23/6/66 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામી નું શ્રી યોગ સાધના શ્લોક 42, 43, 44 અને 45 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન સ્વરંગ પ્રવચન નંબર 16 નમો લોય સૌરિયંતાણ નમો લોય સૌદાનમ નમો લોય સૌરિયાન નમો લોય સૌજાયનમ నమో నుది సౌ త్రిగావతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదమోక్షదం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి స్వాగా స్వానుభూత్యాచాస్తి స్వాయ భవాయ సర్వ త్రిగావ నిరుత నిదాతా ખરેખર શરીર જ તીર્થ ને મંદિર છે. આ શરીર જ આત્મા ને તીર્થ ને મંદિર, કેમ કે આત્મા અહીં વસે છે. ભાઈ મંદિર માં કઈ આત્મા વસતો નથી. આત્મા ને જોવો ને જાણવો અનુભવવો હોય તો કઈ મંદિર માં નથી, પ્રતિમામાં નથી, તેમ સાક્ષાત ભગવાન છે એમાં આત્મા નથી. સમજાણું કાય? આત્માને જોવો હોય, જાણવો હોય તો શરીર રૂપી તીર્થ ને મંદિર માં જ દેખાય છે. એ આત્મા ક્યાંય ભગવાન પાસે નથી, સમૂહણ માં નથી કે ત્યાં એની આમ જોઈએ આત્મા દેખાય. નમૂનો તો અહીં હોય કે ત્યાં હોય? ના ના, એવા બિલકુલ નહીં. આ આત્મા ક્યાં છે કે અહીં છે? નમૂનો અહીં છે કે ક્યાં છે? એ કઈ સિદ્ધ કરવું છે મેં તારીખમાં. બરાબર, તીર્થ ને દેવલી દેવું નવી શું કેવળી હતું, શુદ્ધ કેવળી ભગવાન, શુદ્ધ કેવળી ભગવાન એમ કે છે. હા, નીચેની વાત છે ને. બે દેવલી દેવું ઝીણું એવું જાણી નિવૃત્તું, દેવરૂપી દેવાલયમાં જેને ઈશ્વર બિરાજે છે. એવા વાસ્તવિક તત્વ એ તો ભગવાન છે, એ કઈ ભાવ નિક્ષેપે નથી. ત્યાં તો મૃતિમાન મંદિર છે, એ ભાવ નિક્ષેપ ભગવાન છે, ત્યાં સ્થાપના છે. અહીંયા શરીર ને આ તીર્થન છે, આ શરીર મંદિર છે, જેમાં ભગવાન પોતે અંદર માં જાય તો તીર્થાય કરવાનો ઉપાય મળે. મોટા ભાંધા આવ્યા હતા ને આમાં લાલનજી ને આધા થવું માં એને સંઘ બહાર કર્યા હતા. આમ જ્યાં વર્ષ પેલા કહ્યું આધા ભાડામાં રહેવા દી એ અરે અમારું મંદિર, અમારે મંદિર પણ મંદિર થી ઈ મંદિર માં આ તારો આત્મા ત્યાં ક્યાં છે? તારા આત્માના દર્શન ને આત્માને જોવો અને આત્માનું તીર્થ કરવું છે, પરમા કરવું છે તારે. હે, એ હતા બધી ખબર ઈચ્છેલા પ્રસંગ, બધી ખબર છે. કેટલા વર્ષ પહેલે ખબર છે, લાલન મારી પાસે રહ્યા હતા ને. શુદ્ધ કેવળી પાછી બેઠા છો, બેતાળી શુદ્ધ કેવળી એમ કહે છે. ઉતું ઉતું કે દેહ દેવાલયમાં દેવું જીણું એમ જાણ નિરૂતું, દેહ દેવાલયમાં ભગવાન છે એમ કરીને સિદ્ધ કરે છે કે ભાઈ તારો આત્મા તો અહીં છે. હવે આત્મા પૂર્ણાનંદ નો નાથ અખંડ આનંદ એ આ શરીરમાં બિરાજે છે, એની હમ તું અંદર જુઓ તો તને આત્મા મળશે. જ્ઞાન મંદિર માં દીખે આત્મા મળશે. સમજાણું કઈ? હું છે ભાઈ કોઈ નો કઠણ થતું જાય છે, આ બધું છે એવું થપાય જાય એમ કે છે. ક્યાં ગયા સમજો? પણ એ તો શુભ ભાવમાં એ ભગવાન કેવા હતા એ સ્મરણ કરવામાં એ નિમિત્ત છે. સ્મરણ કરે તો, પણ સ્મરણ ભગવાન કેવા હતા એ
અને એ ભગવાન કેવા હતા એવો હું છું એ હું જાણવાનું છું. હું તો અહીંયા આત્મા માં છે સમજાવવાજી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર કેવા હતા એનું એક પ્રતિબિંબ છે સામે. આવા ભગવાન એ ભગવાન નું સ્મરણ પર ભગવાનો સમજાવું કહેવાય. એમાં શુભ ભાવમાં એ નિમિત્ત હતું. ન્યા આત્મા ન્યાથી પ્રાપ્ત થાય છે. ભગવાન સાક્ષાત બિરાજતો ન્યાથી આત્મા પ્રાપ્ત થાય છે. એક મૂર્તિ સાતમી મંદિરો કર્મ થવા અને હવે કે એમાં ભગવાન નથી. ત્યાં ભગવાન હોય તો પછી આની અંદર જોવાનું રહેતું નથી. આમ જ જોયા કરે અંદર આમ જોઈએ આત્મા દેખાયો છે એમ કે સાહેબ. તો ન્યાય જોઈએ કે ભગવાન ની આમ જોઈએ સાક્ષાત ભગવાન હોય ન્યા જોઈએ ભગવાન દેખાયો છે. આ દેહ દેવાલય ને તીર્થ ને મંદિર કહેવામાં આવે જ્યાં ભગવાન આત્મા બિરાજે છે પરમાનંદ નિજ પરમાત્મા બરાબર. એને જોવાને મેં ત્યાં શરીર તીર્થ ને મંદિર છે. વ્યવહાર છે શું ભાવ છે ઉદાસીન છે બધા. પ્રેરક કોઈ છે જ નહીં. પ્રેરક તો એની ગતિ વાળું હોય ઈચ્છા વાળું હોય એ કઈ છે પ્રેરક કેવાય. બીજાના કાયમ માંથી કોઈ પ્રેરક માં ફેર છે એમ છે નહીં. પંડિતજી કેમ બોલે આ બધા હું તો હા હા સાંભળી દઉં. બે થઈને એક નખવાની ઉદાસીન પ્રેરક ઉદાસીન પ્રેરક ભાઈ ઉદાસીન પ્રેરક હોય હું કરાવે કઈ ક્યાંક એનાથી થાય. આમ શાસ્ત્ર ના લાગી થી કઈ જ્ઞાન થાય અહીંથી અહીં થાય કે પૂર્વે થતો નથી અમને. તમે જે પર સંબંધી નું જ્ઞાન થાય એ પણ તારાથી થાય કે એમાં નિમિત્ત કહેવાય. એમાં સ્વ સંબંધી નું જ્ઞાન એ સંબંધી થતું નથી. શાસ્ત્ર ના વાક્ય એ નિમિત્ત રૂપે થાય કે મંદિર આદિ નિમિત્ત રૂપે થાય એ તો પર સંબંધી ના જ્ઞાન માં સ્મરણ ના નિમિત્ત રૂપે છે. ઉપાદન તો પોતાનું છે ત્યાં સમજાવું કઈ. અને પોતાના સ્મરણ ને લાગે એ નિમિત્ત ઉપર લક્ષ કરે તો સ્મરણ થાય પોતાનું. શાસ્ત્ર વાંક્યું હોય તો પણ એ વાંક આમ તેમ જણાવે છે તો પર સંબંધી નું જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે. એમાં ઉપાદાન તો પોતાનું છે વાંક નિમિત્ત માત્ર છે. ભગવાન આવા હતા મંદિર માં જઈને ભગવાન આવા હતા એના સ્મરણ માં સ્મરણ તો પોતાનું ઉપાદાન છે બરાબર. એમાં એ નિમિત્ત છે કે આ ઉપાદાન ના સ્મરણ માં આ આત્મા આવે છે. સમજાવું કઈ આટલી આ વાત સિદ્ધ કરવી છે. પછી બીજા શ્લોક બીજી રીતે સિદ્ધ કરવી છે. ભગવાન આત્મા દેખો ન મંદિર મેં ન હે આત્મા ન તીર્થક્ષેત્ર મેં ન ગુફા મેં ન પર્વત પર નદી તીર પર ક્યાંય આત્મા નથી. છે આત્મા ક્યાંય ધ્યાન નથી તેને જો એને પરમાર્થ મંદિર ને તીર્થ કેમ કહેવાય. છે તો આ શરીર માં છે તે એને આ મંદિર ને તીર્થ આને કહેવાય. એ અંદર માં જોતા આત્માનું જ્ઞાન થાય બરાબર. સમજાવું કઈ જો ફક્ત જીસને પરમાત્મા કોઈ દેખા આપણે ભીતર દેખા જો કોઈ તો લેખો એક ઓછો મૂર્તિ પણ સમજાવું કઈ. 142 નું છે ને 242 જેને અત્યાર સુધી અનંત આત્માઓ જે થયા એને આત્માને દીખ્યો હોય તે અંદર માં દીખ્યો છે કે બહાર દીખ્યો છે કે બહાર ભરી દીખ્યો છે. સમજાવું કઈ ભાઈ. એ તો શુભ માં ભગવાન કેવા હતા એના સ્મરણ માં નિમિત્ત માત્ર પણ ત્યાં જ માની લીધા ભગવાન છે અને આનાથી મારો આત્મભાવ થશે તો આત્મા તો અહીં છે ન્યાય ક્યાં હતો. સમજાણું કઈ તીરથ ને મંદિરે ફટકા ફટક જાણી ન્યાથી મોક્ષ મળી જશે. આત્મા ન્યાથી આવી જશે
સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શન જ્ઞાન તો અંતર અંતર દ્રષ્ટિ કરે ત્યારે સાવ થાય છે. સમજાણું કરે સમજાય છે. એ તો પછી વાત બીજી કરી, પણ અહીં તો એટલું હતું આપણે વર્તમાન મેં પરમાત્મા કા દર્શન કરને વાળા ભાઈ અપની દેહ કે ભીતર દેખતે હૈ, ભવિષ્ય મેં ભી જો કોઈ પરમાત્મા દેખેગા અપને શરીર કે મંદિર મેં સરકાર ની વાત સિદ્ધ કરી આપણે તાર સારી માંથી લઈને રાધામ ભલે વાત હોય પછી સમજાવું કઈ. અનંત કાળ માં જેટલા આત્માઓ થયા મોક્ષ ને પામ્યા કે સમ્યક દર્શન જ્ઞાન ને પામ્યા એ અંદર આત્માના ભીતર માંથી અંતર થી પામ્યા છે. બરાબર છે હે. અને વર્તમાન પામે તે પણ અંતર માં દર્શન કરી પામે છે, ભવિષ્યમાં પામશે અંતર માં. આ આત્માને જોઈએ અંદર આત્મામાં જ મત છે કે આ આત્માને કોઈ ભૂતકાળમાં બહારથી દેખીને માન્યા, વર્તમાનમાં વળી અંતર થી દેખીને પામે, ભવિષ્યમાં વળી બીજી રીતે પામે એમ છે. સમજાણું કઈ. ચાહે તો તીર્થ હોય સમીપ શિખર ને, ચાહે તો શેત્રુંજો ને, ચાહે તો મંદિર, બધા ભગવાન સર્વજ્ઞ પરદ્રવ કેવા હતા એના સ્મરણ માટે નિમિત્ત છે. સમજાણું કઈ. આત્માનું સ્મરણ એટલે સ્મરણ ક્યારે થાય, પહેલો એનો અવગ્રહ વિચારધારા થાય ત્યારે ને, એને પકડીને વિચારધારા ક્યાંથી પ્રગટે, અંદર લક્ષ કરે ત્યારે પ્રગટે કે બહાર લક્ષે પ્રગટે. હે, સેના બધા મોટા મંદિર કરાવો છો, ત્રણ ત્રણ લાખ ના મંદિર સારું થાય. રામજીભાઈ કે સારું તો છે તમારે અમદાવાદમાં, હા મોટા ઠેઠિયા કેવા છો, એના છોકરાના બાપ તો કેવા ભલે. સમજાણું કઈ. દાદા નો પાલ અમદાવાદ પ્રમુખ તમારો છે કે નહીં એ તમને કે છે. સમજાણું આમાં બરાબર. હા હા, આ આત્મા અનંત જ્ઞાન દર્શન આનંદ સંપન્ન છે. તો એ આ આત્માની પ્રાપ્તિ આત્મા આમું જોઈએ થાય એવું છે કે પરામું જોઈએ થાય એવું છે. આ આત્મા અંતરમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવું આત્મા બિરાજમાન આય છે. હવે એ આત્માને સામું જોવું હોય તો ક્યાં જોવું, આમ જોવું, અંતરમાં અંદર દેખે આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાય છે એ તો અંતરમાં દેખે ભાવ જણાયો છે. અને ખરેખર આત્માને આ દેહ એ દેવાલય છે, દેહ એ દેવાલય છે ને દેહ તીર્થ છે કે જ્યાં આત્મા પ્રાપ્ત થાય. બીજા દેહ ને દેવાલયમાં ત્યાં આત્મા પ્રાપ્ત થાય એવો નથી. મારી વાત કરી દૂરદર્શન છે ને પરદેવ ને કે આ દેવ ક્યાં ક્યાં ચાલે ત્યાં હું બેસણ માં ગયા તમે કીધું તીર્થની દેવેલી દેવું નવી ઇમ સુવી કેવડી. તીર્થમાં દેવમાં દેવ નથી, તીર્થમાં અને દેવાલયમાં દેવ નથી એમ સુરત કેવડી કહે છે. પર ગયે ન્યા ક્યાં આત્મા હતો ન્યા, એ હતો તો માંડી છે. યોગ અંદર આત્માનો યોગ આમ જોડાય, આમ જોડાય મંદિર અને તીર્થમાં જોઈએ આત્મા જોડ જોવાતો છે. સમજાણું કઈ. અરે વાત, યોગેન્દ્ર દેવ મુનિ દિગંબર સંત છે એ પોતે કે છે બેતાળીમાં એલા કે આ શરીર ખરેખર તીર્થને મંદિર ઉડાવી દીધું બહાર, અહીં જાન અંદર જુઓ એમ કે છે. રતનલાલજી લોકોને રાખી સાંભળ ને, એ તો ભગવાન કેવા હતા એનું જ્ઞાન પરોક્ષ કરવા સ્મરણ માત્ર નિમિત્ત એ છે. સમજાણું, અથવા જ્યાં જ્યાં ભગવાન મુખ પધાર્યા ત્યાં ઉપર બિરાજે છે ત્યાં એનું સ્મરણ માટે કહો આત્મા. પણ એ તો પરના દ્રવ્યના પરમાત્માના સ્મરણમાં એ નિમિત્ત છે.
આ ભગવાન આત્માના સ્મરણ માગીએ તો અંદર માં જાય તો સ્મરણ થાય એવું છે. મીઠામું જોઈએ આને જોયું નથી એમ છે. આ યોગ સાર છે. યોગ એટલે આત્મા શુદ્ધ ચિદાનંદ માં જોડાવું, એકાકાર થવું. એ આમ એકાકાર થઈ આમ એકાકાર થાય એમ છે એ નહી. પહોંચ્યા છે ન્યા હોય તો ત્યાં ન્યા મુક્તિ મોક્ષ છે. એ તો એક શુભાવ હોય છે ત્યારે સ્મરણમાં ભગવાનના સ્મરણમાં કે આવા ભગવાન હતા એ સ્મૃતિને પાછી વાળવી છે અંદરમાં. એ સ્મૃતિ તો પરલક્ષી થઈ છે. સમજાણું ગાય એવા સર્વજ્ઞ પરમેશ્વર એવો હું છું એવું એને અંતરમાં જાય તો એની શક્તિની પ્રતિ થાય. બરાબર કે બહારમાં તો દેખે પ્રતિ થતી છે. સમીર શિખર દેખે ને શત્રુંજો દેખે ને 2000 ના જૂના દેવલ છે 5000 ના જૂની પ્રતિમા છે ને એનેથી પણ બધા લાખ ભરોની હોય તો શું છે. પણ આ અનંત કાળનો જૂનો આ આત્મા છે એ પ્રભુ. એને જોઈ જયારે જે જીવો અનંત થયા એને આ આત્મામાં અંતર જોયું. આત્મા અનંત આનંદનો કંદ છે એમ અંતર જોયું ત્યારે આત્માની પ્રાપ્તિ થઈ. કોઈની બહાર દેખીને આત્માની પ્રાપ્તિ થાય એવા ભૂતકાળમાં કોઈ જીવનું બન્યું વર્તમાનમાં બનતો ભવિષ્યમાં બનશે નહીં. જે જે જોઈ આત્મા અખંડ આનંદ પ્રભુ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય અંતર યોગ કરશે જોડશે ત્યારે એનું જ્ઞાન થશે ને ત્યારે એનું કલ્યાણ. સમજાણું કાંઈ પછી તેને લાંબી વાતો કરી એનું કાંઈ નહીં. હા એટલું છે બસ એટલું છે. એટલો થોડો મૂક્યો છે કે ભાઈ સાધુની મૂર્તિ દેખીને કોઈ પ્રશ્ન કરે જો સાધુની મૂર્તિને એક પ્રશ્ન કરે તો સાચી વાત છે. તે મૂંડ છે કે ન્યા ક્યાં સાધુ હતા. સાધુની મૂર્તિ છે સમજાવું કાંઈ મૂર્તિ દેખીને કહે મારા જાણું છું પણ તું મૂંડ તો ન્યા ક્યાં સાધુ હતો એ તો સ્વપ્ન છે. એમ ભગવાનની ખાતના ક્યાં ભગવાન હતા સમજાણું કાંઈ. એ તો થોડું થોડું ઠીક છે કોક બોલું. હવે તે કવિ દેવાલય મેં સાક્ષાત દેવ નહીં જાઓ બોલવામાં આ દેવ આ તીર્થ ને મંદિર છે એમ કીધું. હવે દેવાલયમાં સાક્ષાત દેવ નહીં એ તો પરોક્ષ વ્યવહાર દેવ છે. હે આપે છે એ આ નિષેધમાં કે આ લોકો આ તારણ સ્વામી વાળા આ સ્થાનકવાસી લોકો ના આપે જોયો. આ તો આત્માનો અંદર પ્રયોગ કરે ત્યારે આ સાધન અંતરમાં હોય છે. પણ જયારે અંદર ઠરી શકતો નથી ત્યારે ભગવાન પરમાત્મા મંદિર દેવ એનો સ્વભાવ હોય છે. હોય છે એ નથી એ માને તોય મૂંઢ છે અને એનાથી થાય માને તોય મૂંઢ છે. સમજાણું કાંઈ ભાઈ તીર્થ ને મંદિર ને ભક્તિ પૂજાનો ભાવ હોય જ નહીં એમ માને તો એ વ્યવહાર ને માનતો વ્યવહાર છે થયો પણ એનાથી આત્માની પ્રાપ્તિ થાય એમ માને તો મૂંડ વ્યવહાર નીચે એક થઈ ગયા મૂંડ થઈ ગયો તો. સમજાણું કાંઈ 43 દેહા દેવલી દેવું જીણું જણું દેવલી હાથો મો પડી હાઈ એવું સિદ્ધિ બીખ ભમે. શ્રી જિનેન્દ્રદેવ દેવરૂપી દેવાલયમાં હે એ આ જિનેન્દ્રદેવ દેવરૂપી દેવાલયમાં છે. આ જિનેન્દ્રદેવ પોતાનો છે ને કેવળીની કૃતિમાં આત્મા ના કહ્યું ત્યાં એક ત્રિમિગાતમાં. સમજાણું કાંઈ કેવળ જ્ઞાની ની સ્તુતિ કેમ થાય એમ પ્રશ્ન કર્યો ભગવાન તુનકુંડાચાર્ય ને. તુનકુંડાચાર્ય કહ્યું કે આ આત્માની અંતર અતિન્દ્રિયનો અનુભવ કરે ઇન્દ્રિયાતીત થઈને તો એ કેવળીની સ્તુતિ કરી કહેવામાં આવે. સમજાણું કાંઈ
શ્રી જિનેન્દ્ર દેવ દેવરૂપી દિવાલયમાં હે. આ જિનેન્દ્ર અહીં છે. જણુ દેવલી ની અજ્ઞાની માનવ મંદિરો મેં દીપતા ફિરતા હે. ન્યા ભગવાન ન્યા બિરાજે છે, માને છે, ભગવાન નું સ્થાપના છે. ન્યા તો ત્યાં તો સાક્ષાત ભાવ નિક્ષેપે ભગવાન ત્યાં નથી, પર ભગવાન ત્યાં નથી. હે, એક વિને જ્ઞાન માગી માં આની હામુ જોઈએ, આની હામુ જોઈએ, મારું કલ્યાણ થઈ ગયું છે, અંદર નું સમ્યક દર્શન થઈ ગયું છે, સમ્યક જ્ઞાન થઈ ગયું, મૂળ છે એમ કે સાંઈ. તો અજ્ઞાની જણું દેવલી મંદિરો મેં દેખતા હોય, ન્યા ભગવાન છે, ન્યા ભગવાન છે, ના ભગવાન, એ ભગવાન આપી દો, મને આપી દો શિવપદ, મને દેજો રે મહારાજ શિવપદ. જે તારું શિવપદ જ્યાં છે, તારું શિવપદ તો અહીં છે, બરાબર. એ હોય તો વાત લેવી ને, તમારે મંદિર થતું હોય તો હું ને ત્રીજા નું છે, નવું થાય છે ત્રીજાને. કેવું ને હું આમ બોલે ભલે, પણ એનો વિવેક વિવેક ઈ કઈ આપે, એવા મારું શિવપદ તો મારી પાસે છે. આ તો ભક્તિ નો એક ભાવ છે. ભાઈ ભક્તિ ને અંદર ભક્તિ તો અંદર માં ઉતરે, એ ભક્તિ છે બરાબર. જ્ઞાનાનંદ સ્વરૂપ, એની અંતર માં એકાકાર થઈને અનુભવ કરવો, એ આત્માની ભક્તિ છે. જેની આમ જોઈને ઠરે એની ભક્તિ છે, આમ જોઈને એમાં ઠરે છે, પર ભક્તિ છે, વ્યવહાર છે, હોય છે વ્યવહાર. વ્યવહાર નથી એમ નહી, પૂર્ણ વિતરાગ ન થાય એટલે એવો વ્યવહાર હોય છે, પણ કોઈ એમ માને કે વ્યવહાર દ્વારા અંતર માં નિશ્ચય થશે એ વાત ખોટી, એ વાત સિદ્ધ કરે છે. અહીંયા સમજાણું કઈ કે છે, મહુ હાસવું પડી આવી, અરે મને હાંસી આવે છે. મોટો રાજા આ લોકમાં ધનાદિ ની સિદ્ધિઓને પર બી કોઈ ભીખ માગતા ફિરતા હે. તો રાજા મોટો હોય ત્યાં ભીખ માગે કે ભાઈ સાહેબ કઈ લેજો, રોટલી દેજો, કઈ એમ. ત્રણ લોક નો નાથ ચૈતન બિરાજે ભગવાન આઈ અને માગે પર પાસે પર દેવાલય માં મંદિર માં માગે કે મને આપજો મોક્ષ. ઈ છે એમાં રાજા દીક્ષાર્થે ભમે એવી જન્ને એમાં ભગવાન આત્મા. એ તો યોગ સાર છે ને, તે યોગ ના પોતામાં જોડાણ થાય ત્યારે યોગ કહેવાય, કે પરમાં જોડાણ થાય યોગ સાર કહેવાય. પોતામાં અપને મેં જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય, ઉસમે એકાકાર હોને સે યોગ સાર કહેવામાં આવે છે. યોગ સાર નથી, યોગ છે પણ વ્યવહાર સાર નથી, સાર તો આ યોગ સાર છે. સમજાણું કઈ, બીજી રીતે કે એ યોગ તો અસત્ય છે, આ યોગ એ સત્ય છે. એ યોગ વ્યવહાર છે, આ યોગ એ નિશ્ચય છે. વ્યવહાર યોગ અસત્યાર છે, નિશ્ચય યોગ સત્યાર છે. સમજાણું કઈ, બીજો રંગ હોય શું ભાવ હોય એ શું છે, જયારે હોય ત્યારે શું ભાવ હોય ત્યારે ભગવાન નામ છે. એમ એ કે હે પ્રભુ તમારી ભક્તિ થી જેવો ને આપ્યું શ્રીમન નું વાગ્ય નથી, એક શ્રીમન નું ભજીને ભગવંત ભવંત લોહો ભજીને ભગવાન. બીજા એમ બોલા બોલા ભગવાન ને ભજીને ભવંત લઈ ગયો, એ ભગવાન ને શબ્દ આવા છે, આવે છે ને ચિત્તવતો અમે કઈ શું ચિત્તવ મેં કઈ આ સબથી ભગવંત ની જ વાત છે. ભજીને ભગવંત, આ ભગવાન ને ભજીને ભવંત, એ ભગવાન એમ કે છે એનું ભજન ત્યારે વ્યવહારે કહેવાય, એમ કે છે તારા સ્વરૂપ નું ભજન કર તારે ભગવાન ઓંધ આવશે. સમજાણું કઈ, અમારા સ્મરણ કર્યા કરે અમારી હામો જોઈને મરી જાય તો કઈ તારું કલ્યાણ થાય. હું એ વિતરાગ મારક
પરમેશ્વર ત્રિલોકના સર્વજ્ઞનો માર્ગ એવો છે, જગતને આમ એકાંત માનીને બેસી જાય છે ને, એ ન્યાથી અમારો મુક્ત છે, એ મૂંડ છે. તેમ આત્માના સ્વરૂપનો આશ્રય કરીને કીર્તન પૂરણ ન થાય ત્યાં સુધી એવું સ્મરણ ને ભક્તિનો ભાવ આવ્યા વિના રહે ને. અશુભથી બચવા માટે કીર્તનનો ઉપયોગ ન હોય, શુદ્ધ અશુભથી બચવા એવો શુભ હોય છે. પણ એ વ્યવહારથી અંદરમાં કલ્યાણ થશે માની લઈએ, એ વાત છે. આમું જોયું છોડી અંતરમાં જોશે એ ભગવાન બિરાજે અંદરમાં પૂર્ણાનંદનો નાદ, સીધ સમાન સદાપદ મેરો, એ અંદરમાં જોશે ત્યારે એનું કલ્યાણ. હે જ્ઞાનથી જોવે, શ્રદ્ધાથી માને, કીર્તાથી ઠરે, એમાં ઠરે એને જોવે, જેને માને ઠરે બાકી આવતા છે. સમજાણું કયા જે વાત હોય તો સ્પષ્ટ તો આપવી જોઈએ કે નહીં? લોકમાં મોટું ધનાજ હોય અને ઘરના એ કહેવાનું છે એવું છે, પૂંજી છે ઘરમાં, સમજાય છે? પૂંજી સમજે ને, લક્ષ્મી હે ઘરમે, મારો જાય ક્યાં એમાં લક્ષ્મી પડી જાય અંદરમાં, અનંત કે વિજ્ઞાન આદિ લક્ષ્મી તો અહીં છે, ભીખ માંગે ભગવાન પાસે, પારના ભગવાન પાસે, હે ભગવાન આપજો કઈક આપજો આપજો, એ ભગવાન કે છે તારી પાસે છે મારી પાસે નથી લે. બરાબર સમજાણું કઈ? જો એ વાત પર લક્ષ દિલાયા હે કે જો લોગ કેવલ જિન મંદિરો કી બાહરી ભક્તિ સે સંતુષ્ટ હોતા હૈ, અપને કો ધર્માત્મા સમજતે હૈ, બિલકુલ વિચાર નહીં કરતે હૈ, મૂર્તિ ક્યાં દિખાતી, હમરે દર્શન કરને કા, પૂજન કરને કા ક્યા હેતુ, કા હમજે નહીં, કેવળ શુભ ભાવ સે પુણ્ય બન લેતે હૈ, પરંતુ ઉનકો નિર્વાણ કા માર્ગ નહીં દિખ સકતા હૈ. બહાર ચારિત્ર વિના અંતરંગ ચારિત્ર કે વેવ સે તેલ નિકલને કા સમાન પ્રયોગ હૈ. બાર ચારિત્ર છે નહીં બધું, પૂજા ભક્તિ આદિ બાર ચારિત્ર વ્યવહાર છે, તો બધું નીકળશે. એ વિના અંતરંગ ચારિત્ર અંતરમાં રમણતા વિના એ બહારનું ચારિત્ર વાળું છે તેલ નીકળવાને કે સમાન પ્રયોગ હૈ. વાળું છે તેલ નીકળવા, રેતી મેં તે સમ્યક દર્શન વિના, એટલે શું કે છે, પોતાનું જે સ્વરૂપ છે તેને અંતર્મુક્તિ પ્રતીત કર્યા વિના, સર્વ ઈશા પ્રકાર જ્ઞાન, સર્વ ઈ ચારિત્ર મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર છે. બરાબર જાણવામાં એમ કઈ ઘણી વાત લીધી છે થોડી થોડી. થોડું છેલ્લું લીધું છે 179માં કે જીતને આત્માદેવ કો શરીર કે ભીતર પા લ્યા તો ફિર બહારી ક્રિયા મેં મૂળ નહીં હો સકતા, બાદ કે હવે કરી પણ મૂળ નહીં, કારણવશ અશુભ સે બચને કે લી બહારી ક્રિયા કરતા હૈ તો ભી ઉસે નિર્વાણ મારા નહીં માનતા. આ સાર સાર મધ્ય જ્યાં લક્ષ્મણ હોય આવી જાય, એટલો નીકળો કઈક બોલ, લાંબી વાત કરી છે, સમય સારનું રાખવા જ છે. જો પરમાર્થ ને બહાર સમય સાર છે ને, પરમઠ બાહ્ય પરમાર્થ ભગવાન આત્મા એ પુણ્યનો અધિકાર છે, એટલે પુણ્ય તો શુભભાવ છે ને, શુભભાવમાં લક્ષ તો ફરું જ જાય છે. તો સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ જેને એની દ્રષ્ટિ નથી, એનો આશ્રય નથી, એવા પરમાર્થથી બહાર જીવો નિશ્ચય ધર્મ કો નહીં સમજતે, સાચા ધર્મને સમજતા નથી, મોક્ષના માર્ગને નહીં જાણતે હોય, અજ્ઞાન છે, સંસાર ભગવાન કે કારણ પુણ્ય કો ચાહતે હૈ, એ શુભ ભાવની ભાવના હોય કે એનાથી મુક્તિ થાય છે માને છે, અને પુણ્યકર્મ બંધકાર ક્રિયા કો નિર્વાણ કા કારણ માન લેતા, એ બીજો દાખલો હોય પછી એ મોક્ષ માર્ગ. સમય સાર કોઈ કઠિન મોક્ષ માર્ગ છે વિરુદ્ધ અસત્ય વ્યવહાર ક્રિયાઓ કો કરકે કષ્ટ ભોગો તો ભોગો મીઠા દ્રષ્ટિ, અને કોઈ જૈનમાં રહેલા જૈનો કે મહાવ્રત તપસ્યા પીડિત હોતે કષ્ટ ભોગો તો ભોગો, પરંતુ મોક્ષ નહીં હોગા. પર તરફ કા લક્ષ્મી દયા દાન વ્રત ભક્તિ તપ સે કભી મુક્તિ હોતી. અરે વ્યવહાર વ્યવહાર વ્યવહાર
દેવા છે ખરો પણ એનાથી નીચી પમાતો નથી એમ સિદ્ધ કરવું ચાહે. પરના યુગે સ્વયુગ પમાતો યોગિન્દ્ર રે છે. શોધ કેવળી એમ કે છે કે શોધ કેવળી એમ નિશ્ચયથી કે છે જાણો. એ 43 44 સમભાવ રૂપ ચિત્ત છે અપને દેહ મેં જિંદગી કો દેખો એટલે બે માં નકાર કર્યો ને હવે આઈ દેખવામાં સાધન શું એમ કે છે. આ તીર્થ ને મંદિર આ છે એમ કહ્યું. દેવાલયમાં દેવ નથી અજ્ઞાની માને છે એમ કહ્યું. ત્યારે અહીં દેખવામાં કરવું શું ક્યાં ભાવે આત્મા દેખાય સમજાણું કાય. મુંડા દેવની દેવું નવી નવી સિલીલી પરિચિતિ દેહા દેવની દેવું જીણું સોબું જઈ સમચીતી. અહીં વજન આય છે એટલે પરદેવ દેવાલયમાં તો શુભ રાગ છે શુભ વિકલ્પ છે પરનું સ્મરણ છે. ભગવાન આત્માને અંદર દેખવામાં સમચીતિ સંયક શ્રદ્ધા સંયક જ્ઞાન એ દેવ એ દ્વારા આત્મા આત્મા જણાયો કો સમજાણું કાય. સમચિત કેમ કીધું કે બહારના પ્રમુખમાં તો રાગ થાય શુભ દેવાલય પારદેવ મંદિર દર્શન ભક્તિ એમાં શુભ રાગ છે. શુભ રાગ થી ચૈતન્ય મૂર્તિ દેખાતી નથી તો ચૈતન્ય મૂર્તિ ભગવાન રાગ થી રહિત સંભાવ અરાગી જ્ઞાન અરાગી શ્રદ્ધા અરાગી સ્થિરતા દ્વારા અંતરમાં અવલોકન થાય. બરાબર સમજાણું કાય. એ સમચિતિ યોગ છે. પૂર્ણાનંદ નું માચમ આવીને જે સ્થિરતા એકાગ્રતા અંદરમાં એ એકાગ્રતાને આ સંભાવ કહેવામાં. બહારની અંદરમાં એકાગ્ર થાય એને તો વિષમભાવ શુભ રાખે છે. સમજાણું કાંઈ. ભગવાન આત્મા નિજ પ્રભુ આત્મા અહીં બિરાજે છે એને જોવામાં તો સંભાવ જોઈએ. ઘરને જોવામાં તો રાગ જો હોય સંભાવ હોય છે. સમજાણું કાંઈ. હે મૂરખ દેવ કિસી મંદિર મેં નહીં હૈ ન દેવ કોઈ પાષાણ લિપ ને ચિત્ર મેં નથી. સમજાણું કાંઈ. જીણું દેવું દેહા દેવલી જેનેન્દ્ર દેવી પરમાત્મા શરીર રૂપી દેવાલયમાં હે જો એ જેનેન્દ્ર એટલે આત્મા જીણું કહ્યું છે ને જીણું એ જીનદેવ તો આત્મા છે. જીણું દેવું જીનદેવ તો દેહા દેવલી શરીર રૂપી દેવાલયમાં ભગવાન આઈ બિરાજે છે. તારો જેનેન્દ્ર તો આઈ બિરાજે છે વિતરાગ મૂર્તિ આત્મા. આત્મા જનેન્દ્ર છે જેને નામ વિતરાગ નો ઇન્દ્ર છે એટલે આત્મા જ પોતાના વિતરાગી સ્વભાવનો ઈશ્વર છે. પોતાનું ટિકાવ વિતરાગ સ્વરૂપ છે અકસાય સ્વરૂપ છે અણાકુળ સ્વરૂપ છે બેહદ શાંત સ્વરૂપ છે એવો વિતરાગ એનો ઈશ્વરી આત્મા પોતે જનેન્દ્ર છે. સમજાણું કાંઈ. અરે ભાઈ સાહેબ કે હું જીનેન્દ્ર હું કે તું જીનેન્દ્ર નો જીનેન્દ્ર થાય ક્યાંથી પર્યાયમાં અવસ્થામાં જીનેન્દ્ર આવશે ક્યાંથી. જીનેન્દ્ર ભગવાન આત્મા પૂર્તિ સ્વરૂપે નો હોય તો પર્યાયમાં અવસ્થામાં જીનેન્દ્ર થશે ક્યાંથી. એ તો બધો સંબોધન ગમે કરે એ ભવિ એમાં બધા સંબંધ ગમે કે એમ કઈ સમચિતિ સો બુજઈ. આ દેવ કો સંભાવ છે પૈતાની આ સારાઈ છે. ન્યા પરમાત્મા કોઈ દેવી પ્રસારણ બને મંદિરમાં નથી. ન્યા પરમાત્મા નહીં મળે કો ન પરમાત્મા કા દર્શન કિસી પાષાણ ધાતુ કી મિટ્ટી કી મૂર્તિ મેં હોગા ન કિસી ચિત્ર મેં હોગા. જો
अपना आत्मा स्वभाव से परमात्मा जिंदे है। प्राय होगी ना क्यों आए थे भगवान आत्मा वितरागी पिंड आत्मा ध्रुव शाश्वत चिदानंद मूर्ति है ये पोते जिनेन्द्र नु स्वरूप है जिनने जिनवर मा कहीं फेर एवं आ जीव से पोते जिनेन्द्र है एना दर्शन अंतर मा संभाव थी थाय संभाव इतने पर तरफ ना वलन वालो राग तेने छोड़ी स्वभाव सन्मुखनी श्रद्धा ज्ञान जी संभाव रूप है एनाथी भगवान जिनेन्द्र दिखाय एनाथी श्रद्धा है एनाथी जनाय योगिंद्र देवा मुनि हता दिगंबर संत जंगल में बसता था एने कहू से दुनिया ने आ जैन धर्म नु रहस्य आ है समझाणु कई ये रहस्य नो धरनार भगवान तू छो तारी हमू जुए तू परमात्मा थाय वो परपर ने हमू जुए तू परमात्मा थाय वो बराबर अरे पुणे ने उश्या आम थी पर भी ने मारे हले नहीं पर भी ने हले नहीं परना लक्ष्मी ने हले नहीं परना ज्ञान ने हले नहीं पर नो आधार ज्ञा हले नहीं पामर थी गयो एटले ने पोतानी स्वतंत्रता नु भान नथी समझाणु काई ये तो एकांत मां शुभ भाव निमित्त एम कहे एटू समझाणु बाकी लांबी बात लांबी लांबी करे बात ये तो बधु हाले बे हाले ने तो न्या क्षमा ठीक है अरे पिस्तौली ज्ञानी शरीर मंदिर में परमात्मा को देखता है शरीर रूपी मंदिर आत्मा नु ये आत्मा क्या देखे से कोई बीजा मंदिर में आत्मा दिखा तो देखे थे ऊपर बोलो न तो देखते मैं तू समझे न तो देख तो आम से आमा देव से अरे देखे थे आए एम के तीर्थई देवली देव जीण सबो भी कोई बने देहा देवली जो मोई सोपू को भी हवे सब कोई कहते हैं कि तीर्थ में मंदिर में जिन देव है अज्ञानी वो एम बता कहते कि भगवान क्या विराज है तू लाशिव कर जो आ मालिक तू तुम्हारा न्याम अरे हम बदले भाई हवे हाँ तो स्थापना निक्षेप ने आत्मा क्या से मानी लेते बोलो भाव निक्षेप माने ये तो भूल से स्थापना मां भाव भगवान से माने भूल से स्थापना मां आ आत्मा माने तो मोटी भूल एम कहते ई बात क्या है हम जाओ अने स्थापना नथी एम मारे तो मूंड जीव जाई सारा नथी वस्तु कई पोताने ज्यां सुधी पूर्ण वितराग न थाय त्यां सुधी अशुभ थी बचवा भाषा ही व्यवहार बाकी तो शुभ भाव ये काले होय छे ई जात नो भक्ति ने दया नो रंग राग होय छे दया नो स्मरण नो होय त्यारे स्मरण नो भक्ति नो ई जात नो राग ये काले आवे छे पर आ तो कहते क्या तू आत्मा ने जो आप मांगी तो क्या आत्मा नहीं मिले समझाणु कई एनो ओलो एकांत त्या मानी ने आत्मा ने प्राप्त है त्याथी मने संकित थे संकित तो स्वभाव ने सन्मुक्ति थवा चाहिए ये पदा सन्मुक्त तो दवा संकित श्रद्धा नो विषय पर है बिल्कुल न थे हक तो बात कर दिया आम जो आम नहीं था छता ये जो ये थे खरू ज्यां सुधी पूरण पोताना स्वरूप मां ठरे नहीं जुवा न जोई ने ज्यां सुधी वो व्यवहार आवे विना रे नहीं व्यवहार न माने तो ये काम नीचे माने तो मुंड छे अने ये व्यवहार द्वारा आत्मा ने जोश के माने तो
सब कोई कहते हैं कि तीर्थ में मंदिर में जिन देव है, जो कोई देह रूपी मंदिर में जिन देव को देखता है मानता है सो कोई ज्ञानी ही होता है। ज्ञानी कोई धर्मात्मा आत्मा मां मंदिर मां आत्मा देख आए भगवान आत्मा अंदर पूर्णानंद नो नाथ एन आदेश देवालय में देखे थे ये ज्ञान थे बोलो अज्ञानी यहाँ भगवान थे देखे अज्ञानी थे एम के थे व्यवहार तरीके जाने के ज्ञानी थे व्यवहार तरीके जाने के भक्ति थे शुभ व्यवहार थे भगवान की स्थापना थे भगवान साक्षात यहाँ विराजता नहीं तो हमारा भगवान नो उपकार मैंने वर्ते थे उपकारी नो हमारे भाव प्रसिद्ध करवा भगवान की मूर्ति भक्ति है एम जाने तो अज्ञानी नहीं પણ એનાથી મારું કલ્યાણ કેવળ જ્ઞાન અંદર થઈ જશે કે સમકી થઈ છે એમ ત્યાં ભગવાનને માને તે મૂંઢ અજ્ઞાની છે એમ કે છે હું સમજાણું કાંઈ ભગવાનભાઈ માસીમાં કહ્યું છું કીધું ને ભાઈ હતા ને લાખે મણીલા સુંદરજી કોનું નામ મણીલા સુંદરજી વઢવાણ વાળા રહી હતા બાસીમાં સમા હતો ને વઢવાણ રાતે બેઠા હતા પાંચ સાત દોઢ જણા પછી કીધું જો ભાઈ એવી વાત છે એક જણા 100 રૂપિયા આપેલા એના બાપે એના બાપ ને આપેલા નું નામ આમ લખેલું ઉપર છું કે બહુ વિસ્તાર નહીં પછી ભાઈ મરી ગયા તને બોલે 100 રૂપિયા આપેલા એના બાપ ને એને કીધું ભાઈ મારા બાપે તારા બાપ ને 10,000 આપ્યા ઉપર 2 મહિના ચડેલા 100 રૂપિયા હતા પછી 10,000 ચડાવીને 2 મહિના ચડાવી તારા બાપ ને મારા બાપે 10,000 આપ્યા લાવ હવે છોકરો હું ચોપડા જોઈશ મારા હશે હું ચોપડામાં જોયું હું હો નીકળે છે પણ જો હો કબૂલવા જાય તો 2,000 માગે છે એ હો એ નથી બોલે 2 મહિના ચડે આપણે કાઢી નાખ્યા એમ કીધું આ સિતંબરે એટલા બધા માગે દાગીના ખોલા ભગવાન ને ચડાવી દીધા મીંડા તાને કોઈ ભાઈ માગ્યું એને કાઢી નાખ્યું મૂળ માંથી કાઢી નાખ્યું બાકીની વાત છે બાકી 40 વર્ષ ત્યાં અપાય તમારે રાત્રે બેઠા હતા મંડળ સુંદરજી હતા જો ભાઈ મૂર્તિ તો છે કે શું કેવું તમારે કોણ મૂર્તિ જોઈ સાદી ખેતમર હતા ખબર છે ને ખેતમર હતા ને અહીંયા વડવે જતા ને આવતા ભલાથી આવ્યા હતા ને આવ્યા હતા જો મૂર્તિ છે પણ મૂર્તિમાં આવું ન હોય આ તો વધારી નાખ્યું વધારી નાખીને માગ્યું તને કોઈ છીપાય તને કોઈ મૂળમાં નથી કે આવું મેં જ ભાઈ કીધું તમે વાત આમો કીધું 5-7 જણા હતા ને 2 રાત્રી રાતની ચર્ચામાં કઈક બહુ એ વખતે તમે ચર્ચા એવી નહોતી ને કઈ મારા જ કઈ કહેતા છે કઈ એમાં એમ આપણે સંધ્યાનું કામ અહીં કઈ કહેતા છે એમ કઈ કહી નાખવા પણ આ તમારું ખોટું પડી દે છે એને અહીં તો કે છે એ જગત મેં વ્યવહાર કોઈ સચ માનને વાળા બહુત હૈ શું એ વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ દેવાલય મંદિર આદિ પરમાત્મા એ જાણે હાથમાં છે એ વ્યવહારને માનનારા બહુ જેવો સચ માનનારા છે સબ કોઈ એ કહેતે ગરી કી કુમારને બનાયા દેખો શીખ ભાઈ ગળા ને કુંભાર ને બનાયો ગળા મિટી કા બના હે આખી દુનિયા કે ઘા કુંભારે ઘડો બનાયો કુંભારે ઘડો બનાયો વ્યવહાર ને સજ માની લેશે એ તો વ્યવહાર છે એને સજ માની લેશે સમજાય છે એમ ભગવાન તીર્થ ને દેવાલય તો વ્યવહાર છે એનાથી સજ આત્મા માની લેશે મારા મુંડ કે એમ કે છે ઘણા મિટી કા બના એસા કોઈ નહીં કહેતા કે છે કોઈ ઉજામાં આવે છે ને કે નહીં તારું નામ એ કોણ યાદ કરે કે નહીં ઉપાદમ ને યાદ કે જ્યાં હોય ત્યાં પૂછો તમારી વાત છે ઘરો કુંભારે કયો રોટલી બાયડી કરી પાણી ભરી આવ્યા આ લહોટું આ ફલાણે આ પથરા વળી હારું લોચું ઝીણું કર્યું એ બધી વાતો આ નિમિત્ત થી તો આખી દુનિયા બોલે છે તું ઉપાદાન ની વાત ક્યાં પૂછવા સર કરી બોલો કે પણ ઉપાદાન ભગવાન પાસે છો તમને જ્ઞાની પાસે ઉપાદાન એને પૂછીએ ઉપાદાન થી કહેશે કે
કેસે અસલ મેં ઘરે મેં મિટ્ટી કી શકલ હૈ શું કેસે ઘરમાં માટીની શકલ આવી છે કુંભારની શકલ આવી છે શકલ સમજે ને આકાર એની માટીમાં સટલ કુંભારની આવી છે કે માટીની આવી છે અને મિટ્ટીના ડેલા રહે કે રૂપે બદલ્યા માટીનો જે ડેલો હતો એ ઘરાના રૂપમાં થયો કે કુંભાર ઘરાના રૂપમાં થયો છે કુંભાર કે યોગ કે ઉપયોગ માત્ર નિમિત્ત હૈ એમ તીર્થ સ્વરૂપ જીન પ્રતિમા એ કેવળ નિમિત્ત હૈ ઉનકે દ્વારા આપણે શુદ્ધાત્મા જે પરમાત્મા અરંત સિદ્ધ કા સ્મરણ હો જાતા એટલું આ આત્મા હતા પરમાત્મા એવું સ્મરણનું એક નિમિત્ત વાસ્તવમાં ક્ષેત્ર ને પ્રતિમાન મંદિર સબ અચેતન જળ હૈ તો ભી ચેતન કે સ્મરણ કરવાને નિમિત્ત એટલે સ્મરણ કરે તો નિમિત્ત કહેવાય છે સ્મરણ કરે નિમિત્ત તે જ એનું સ્મરણ હો પરમાત્મા ભગવાન ઇસીલી ઉનકી ભક્તિ કે દ્વારા પરમાત્મા ભક્તિ કી જાતી હૈ એના ભક્તિ દ્વારા પરમાત્મા સર્વજ્ઞ હો મિથ્યા દ્રષ્ટિ જ્ઞાન વિચાર નહીં કરતા અસલી વાત ક્યા હૈ મંદિર ને મૂર્તિ કો દેવ માન કે પૂછતા હૈ ઇસે આગા વિચાર નહીં કરતા પ્રતિમા તો અરંત સિદ્ધ પદ કે જ્ઞાન મય ભાવ કા ચિત્ર એ તો છે વો તો ઉસ ભાવ કી સ્થાપના છે કોના ભાવ નહીં ભગવાન ના ભાવ નહીં સાક્ષાત દેવ્ય નહીં એ સાક્ષાત દેવે નથી તો આ દેવ આત્મા દુનિયા કેતી હૈ વો સમજાવું કઈ અને જરી અમલીનું કોઈ ભક્તો કઈ હૈ પથ્થર ના ગુણ નથી ગાતા ભગવાન ભાવ નિક્ષેપે કોણ છે એના ત્યાં હું ગાય કે મૂર્તિ ને દેખીને ભગવાન તમે આવા છો આવા છો સંગત દ્રષ્ટિ સદા જાનતા હૈ સદા અનુભવ કરતા હૈ જબ મેં અપને ભીતર શુદ્ધ નીચે કી દ્રષ્ટિ દેખતા હું તો મુજે મેરા આત્મા પરમાત્મા જિંદે દેખતા હૈ જો પોતાનો આત્મા દેખવામાં તો અંતર્દ્રષ્ટિ કરતા દેખે તો જિંદે તો આ છે રાગ ને જીતનાર વિતરાગ થનાર તો ભગવાન આત્મા પોતે છે તો જિંદીવ તો આત્મા છે આ જિંદીવ ગીર પરમા રહેતા મુજે અપને તરફ કો આપને દીખને ચાહીએ યહી આત્મદર્શન નિર્વાણ કા ઉપાય આત્માનું દર્શન નિર્વાણ નો ઉપાય છે ભગવાન નું દર્શન નિર્વાણ નો ઉપાય બહારનું ભક્તિ નિર્વાણ નો ઉપાય નથી દાખલો હે તો સિંહ કી મૂર્તિ કો સાક્ષાત સિંહ માનને કે પૂજન કરે સિંહ મુજે ખા જાયગા તો ઉસકા અજ્ઞાન ક્યાં જાયગા સિંહ ખાઈ લેશે એમ ભગવાન કરી લેશે એમ કે ભાઈ સિંહ ખાઈ જશે માને તો મૂંઢ છે એ તો સ્થાપના છે એમાં ભગવાન મને તારી દેશે અંદર નો ભાવ એ મૂંઢ છે ન્યાય ક્યાં તારો ભાવ હતો નથી જાય જાન સાંભળે છે ને આટલા ફરતી એક ત્રી ફરતી આવે હે પાકું હૃદય કઠણ છે ઓ સમજાવવા માં જ્ઞાની જાનતા એક સિંહ કી મૂર્તિ સિંહ કા આકાર ઉસકી ક્રૂરતા ભયંકરતા દેખાને કે લીએ એક માત્ર સાધન હૈ સિંહના સ્વરૂપને દેખાડવાનો એક નિમિત્ત બોલા સિંહનું સ્વરૂપ સાક્ષાત સિંહ નહીં ઇસને ભય કરવાની કી જરૂર નહીં સાક્ષાત સિંહ કા લાભ નહીં હૈ સિંહ કા સ્વરૂપ દેખાને કો સિંહ કી મૂર્તિ પરમ સહાય એક નિમિત્ત છે શિષ્યો કો સિંહ કે આકાર સે ઉસકી ભયંકરતા સે અનુમિગ્ન હૈ સિંહ કી મૂર્તિ સિંહ કા જ્ઞાન કરને કે લીએ પ્રયોજન નિમિત્ત એમ જબ તક જિસ સમય અપને ભીતર પરમાત્મા કા દર્શન હો ન હો તબ તો અબ જીન મૂર્તિ પરમાત્મા દર્શન કરવા કે લીએ નિમિત્ત કારણ છે એ બધું પ્રેમ ખાઈ જશે એમાં મનમાં કરી દીધા મને કહેશે ને ગાય કઈ દૂધ આપે સિંહ કઈ મારે પણ ગાય ક્યાં છે ને આ ગાય સાધના છે સમજાવું ગાય દાખલ આપે છે ને સાનું કઈ ગાય કઈ તાર દૂધ આપે નહીં સિંહ કઈ મારે નહીં ભગવાન કઈ તારે નહીં ત્રણે આપે ત્રણ કે પણ એમ કોણ કે છે ગાય ગાય છે આજી ને કોણ કહે છે કે ભગવાન હતા ત્યાં છે એ તો નિમિત્ત હું એ ભગવાન એ ભગવાન નો આત્મા કેવો જાણો નિમિત્ત ને પછી એવો જ આત્મા હું છું એવું અંતર્મુખ જોવે તો થાય
સમજાણું કાય વાદ વિવાદ કરે શું અંધાર આત્મા કેમ જોવાય શીખે છે સમજાણું કાય મૂર્તિ કો મૂર્તિ માનના પરમાત્મા ન માનના એ સા જ્ઞાન છે વ્યવહાર કે ભીતર જો મગ્ન રહેતે મૂળ તત્વ કો નહીં પહેચાનતે છે ને એ વ્યવહારમાં મગન રહે ન્યાય તો મહાત્માને નહીં જોવેગી એ ભગવાન ધારી દે જહા જવાર બપોર ત્રણ ત્રણ કલાક ન્યા ન્યા ભગવાન પાસે જય ભગવાન ન્યા નહીં અહી જો અંદર સમજાણું કાય વ્યવહાર થી નીચે નહીં પમા એમ કે છે પણ વ્યવહાર છે કરવો સમજાણું હે ના કોઈ વંચાણું નથી પહેલો પહેલો વંચાય તા વ્યવહાર વાસ્તવ મેં અભૂતાર્થ અસત્યાર રહે જૈસા મૂળ પદાર્થ વૈસા એ નહીં કહેતા બિલકુલ છે ભાઈ દેખો પંચાયતી વ્યવહાર તો ખરેખર અસત્યાર્થ છે ન્યા ભગવાન છે આત્મા એ તો અસત્યાર્થ છે આત્મા ના આત્મા પોતે સત્યાર્થ આ છે સમજાણું એ રાખવો વ્યાપક એવું કે વ્યવહારમાં જીવ નારકી પશુ મનુષ્ય દેવ કહેવાય નીચે સંયક એનો અસત છે આત્મા નારકી મનુષ્ય પશુ છે એ તો વ્યવહારથી જણાયું છે ખરેખર તો જૂઠું છે આત્માનો તો નારકી નો પશુ નો મનુષ્ય નો દેવ તરીકે સંયુક્ત થઈ વ્યવહાર નહીં કે વ્યવહાર ચલાવવાની કોઈ ભેદ વ્યવહાર નહીં કે વ્યવહાર નહીં કે વ્યવહાર ચલાવવાને કોઈ ભેદ કરી દે નીચી મારી નહીં જૈસે તલવાર લોહ કી કોતી હૈ સોને કી મ્યાન મેં હો સોને કી તલવાર ચાંદી કી મ્યાન માં ચાંદી કી તલવાર પિત્તળ કી મ્યાન પિત્તળ કી તલવાર યો કહેના સત નહીં સત્ય એ તો નિમિત્ત કી વાત છે સબ તલવાર કી હૈ ભેદ કરને સે સોના ચાંદી પિત્તળ કી તલવાર એસા કહેના પડતા હૈ મજી લાંબી વાત છે ઘણી પરમાત્મા દેવ કો યાદ દેતા હૈ લો ઇસી તરહ જો અપને દેવ મંદિર મેં બિરાજિત પરમાત્મા દેવ કો આપ દેખતા હૈ આપકો માનવ રૂપ નહીં દેખતા આપો માનવ રૂપ તો નહીં દેખતા પણ પર સ્વરૂપ જે પરમાત્મા એ રૂપે આત્મા નથી દેખતો પોતાના સ્વરૂપે અખંડ જ્ઞાયક મૂર્તિ છે એમ દેખે એને હાથું જ્ઞાન ને સદ જ્ઞાન કહેવામાં પુરસ્કાર સિદ્ધિમાં દાખલા કરશે ને લોકો નિશ્ચય નહીં યથાર્થ વસ્તુ કો કહેતી હૈ વ્યવહાર નહીં વસ્તુ કો યથાર્થ નહીં કહેતી લો નિશ્ચય નહીં વાસ્તવિક તત્વનું સચ સ્વરૂપ તે કહે છે વ્યવહાર નહીં એ સચ સ્વરૂપ નહીં તો ઉપચાર થી કથન સર્વજ્ઞ દેવ નિશ્ચય કો ભૂતાર્થ ને વ્યવહાર કો ભૂતાર્થ કહેતે હૈ સર્વજ્ઞ પરમેશ્વર વ્યવહાર કો અસત્યાર્થ અને નિશ્ચય કો સત્યાર્થ કહેશે બહુધા સર્વહી સંસારી ભૂતાર નિશ્ચિત જ્ઞાન થી દૂર હૈ ભગવાન આત્મા સ્વસ્વરૂપ સે પ્રાપ્ત હોતી હૈ એસા નિશ્ચય જ્ઞાન સે બહુ પ્રાણી દૂર છે મોટો ભાગ વ્યવહાર ને નિમિત્ત ને વળગ્યો ભગવાન આત્મા વ્યવહાર નિમિત્ત છે ખરું એને વળગ્યો મોટો ભાગ આનાથી નિશ્ચય અસત્ય થી સચ પમા છે આત્માના શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ બધું આમાં નથી માટી અસત્ય છે વ્યવહાર છે ઉપચાર છે લોકો ઘણા જીવો ત્યાં વળ્યા છે ભૂતાર્થ ભગવાન આત્મા અંતરમાં અખંડાનંદ પ્રભુ એને જોવાનું નિશ્ચયનું જ્ઞાન કરનારા થોડા છે જાણું કઈ જીસ બાળક ને સિંહ નહીં જાણના બાળક ને બિલાવ નો સિંહ જાણ લ્યા મીંદડી મીંદડી બિલાવ બિલાવ દેખા કર ઉસને સિખાવ્યા નિશ્ચય તત્વ કો નહીં જાણતા વ્યવહારી કો નિશ્ચય માન લેતા હૈ નિશ્ચય સમજ્યા વિના વ્યવહાર ને નિશ્ચય માની લે તો મૂંડ છે બે તત્વ જુદી જાતના છે વ્યવહાર થી ઉપચાર ને વ્યવહાર છે આ તો નીચે ને યથાર્થ છે વ્યવહાર કો નીચે માની ગયા કભી ભી સત કો નહીં પામતા જો હું જાણું એ એટલી ગાથા હું તો એ મંદિર ને થઈ
બેતાળી ઝૂંપડી થી ને હે બેતાળી થી ત્યાં સુધી ગયું. એકતાળી માં બીજું હતું ને, એકતાળી માં કુતીર્થ નું હતું. એકતાળી માં કુતીર્થ માં ભમવાથી મુક્તિ ટાઈમ માને છે. આ આ પોતાના ભગવાન આજે સાચા છે એમાં ન્યાય જે છે મુક્તિ ટાઈમ માને છે. સમજાણું કઈ અજ્ઞાની વાત. ગંગા નદીમાં નાહવું, આમાં સ્નાન કરવું, આમાં આ કરવું, તીર્થ ભમવું, ભટકવું, જે વાસ્તવિક વ્યવહાર તીર્થ પણ હતા નથી એવા કુતીર્થમાં ભમવાથી આત્માનું કલ્યાણ હશે એમ માનનારાઓ મૂર્ખ એમ કે કહ્યું. પછી આ કહ્યું કે આ વ્યવહાર તીર્થ દેવ દેવાલય મંદિર આદિ હે જૈન શાસનમાં ગિરનાર જાતા વિગે આ એનાથી નિશ્ચય પામશે એમ કે નારે પોતાના ભૂલ્યા સંદર્ભ સમજાવવામાં. એ ન્યાય ક્યાંય ભગવાન હતા, ગિરનારમાં ભગવાન છે નેમનાથ. નેમનાથ ભગવાન તો બહુ પધાર્યા. ત્યાં નેમનાથ ભગવાન ને જોવા જાય તો મૂર્ખ છે, એ તો એની સ્થાપના છે. એના સ્મરણમાં આવા નેમનાથ ભગવાન હતા. ઓહો વાસુદેવ ને બળદેવ ભગવાન નેમનાથ જયારે બિરાજતા વંદન કરવા આવતા સાક્ષાત ભગવાન બિરાજતા બળદેવ વાસુદેવ જેના ભગત હતા એવું સ્મરણમાં નિમિત્ત છે. શું ભાવ છે? ભક્તિનો ભાવ તો મુનિઓને પણ હોય છે, મુનિઓને હોય છે. કુંકુંદાચાર્ય વંદન કરવા ગયા હતા કે નહીં? ભક્તિનો પ્રયત્ન હોય છે. પણ કોઈ એમ માની લે કે ન્યાથી આમ થી આ મંદિરમાં જવાય છે મુક્તિ થાય છે એ વાતનો સાર